अकाउंटिंग टू માં વોયેજ એકાઉન્ટ આપણે ચાલી રહ્યું છે સમ નંબર 4 લાસ્ટ માં કમ્પ્લીટ કર્યો તો સમ નંબર 5 એ સી કલ્યાણ કમેન્ટ્સ ઇટ વોયેજ ઓન 11/2007 ફ્રોમ પોરબંદર ટુ મુંબઈ એન્ડ રિટર્ન ઓન 14/2007 ડિટેલ્સ ઓફ ધ વોયેજ આર એઝ અંડર ફ્રેટ 1% ઇન્સ્યોરન્સ છે प्राइमेज ऑन फ्रेट 2% एड्रेस कमीशन आउटवर्ड 4% इनवर्ड 5% डेप्रिसिएशन ऑन शिप एट 10% ऑन ओरिजिनल कॉस्ट शिप वाज परचेस ऑन 11/2003 बुक वैल्यू ऑफ शिप एज ऑन 11/2007 ₹3 lakh द मैनेजर हैज राइट टू गेट कमीशन एट 20% ऑन नेट प्रॉफिट फ्रेट फ्रॉम आउटवर्ड जर्नी 7,50,000 इनवर्ड जर्नी 3,75,000 वेजिस ऑन पोर्ट 2,22,500 कैप्टन सैलरी फॉर 2 months 27,000 एडमिनिस्ट्रेटिव एक्सपेंस मंथली 11,250 सैलरीज हाफ ईयरली 18,750 premium on ship insurance for 3 months 28,125 fuel yearly 2,25,000 sundry expenses 11,400 material used 1,87,500 passage money 50,000 mail money 29,500 prepare voyage account ચલો વોયેજ એકાઉન્ટ પ્રિપેર કરવાનું છે 70 દિવસની પાસે વોયેજ એકાઉન્ટ ઓફ શિપ કલ્યાણ ફ્રોમ 1/1/2007 થી 14/3/2007 એટલે કે 70 દિવસ चलो पहले तीन एंट्री लेता जाए फ्रेट इंश्योरेंस तो पहला फ्रेट लखव पड़े तो फ्रेट में आउटवर्ड 7,50,000 आयु प्राइमेज 2% एट 15,000 टोटल 7,65,000 इनवर्ड नु जो तो 3.75 और 2% प्राइमेज एट्ले टोटल थाय 3,82,500 हवे आ बेनो जे टोटल थाय एना ऊपर फ्रेट इंश्योरेंस काउंट थाय એના કેટલા ટકા 1% કીધું છે તો 11,475 પછી એડ્રેસ કમિશન કીધું છે તો 7,65,000 ઉપર આઉટવર્ડના 4% કરો એટલે 30,600 ઇનવર્ડ છે 3,82,500ના 5% કરો તો 19,125 ટોટલ થશે 49,725 डेप्रिसिएशन ऑन शिप एट 10% ऑन ओरिजिनल कॉस्ट तो पहला ओरिजिनल कॉस्ट आपणे फाइंड आउट करवी पड़े तो 4 વર્ષનો ડિફરન્સ છે જો 3 અને 2007 તો 4 વર્ષનો ડેપ્રિસિએશન 40% થયો હોય દર વર્ષે 10% કપાય તો હવે શિપની કિંમત 60% જ રહી હોય 60% એ 3 લાખ આપેલી છે 100% એ કેટલી तो अपने 5 लाख मिले बिना 10% लेखे करो तो एन्युअल अपने डेप्रिसिएशन मिले अपने 73 दिवस नो जो छे गुणिया 73 ભાગ્યા 365 એટલે 10,000 ડેપ્રિસિએશન થશે તો આપણે લખ્યું કે ટુ ડેપ્રિસિએશન ઓન શિપ 10,000 મેનેજર ને કમિશન વાળી એન્ટ્રી પછી રાખી છે વેજીસ પોર્ટ મૂકી દેવાની 2,22,500 કેપ્ટન સેલરી 2 મંથ ની છે તો પહેલા એને એન્યુઅલ કર નાખવાની એન્યુઅલ કરવી હોય તો ગુણ્યા 6 કરવા પડે એન્યુઅલ થઈ જાય પછી ગુણ્યા 73 ભાગ્યા 365 એટલે મળે આપણે 32,400 एडमिनिस्ट्रेटिव एक्सपेंस मंथली आप एन्युअली करवा माटे गुणिया 12 करवा पड़े
પછી ગુણ્યા 73 ભાગ્યા 365 એટલે 27000. સેલેરીઝ હાફ યરલી 6 મહિનાની આપી છે, વર્ષની કરવી હોય તો ગુણ્યા 2 કરવા પડે, ગુણ્યા 73 ભાગ્યા 365 એટલે કે 7500. પ્રીમિયમ ઓન શિપ ઇન્સ્યોરન્સ 3 મહિના, 3 મહિનાનું આપ્યું હોય તો ગુણ્યા 4 કરવા પડે એટલે એન્યુઅલ થઈ જાય, અને ગુણ્યા 73 ભાગ્યા 365 એટલે 22500. ફ્યુલ યરલી 2,25,000, યરલી હોય તો એને ડાયરેક્ટ 73 દિવસમાં કન્વર્ટ કરી નાખાય ઇન્ટુ 73 ડિવાઇડેડ બાય 365 તો 45,000 ફ્યુલ થશે. સંડ્રી એક્સપેન્સ મટીરિયલ યુઝ એમનો લખી નાખવાના છે. પેસેજ મની અને મેલ મની ઇન્કમ કહેવાય તો આપણે ક્રેડિટ સાઇડ લખી નાખ્યા. જોઈ લેવાનું ક્રેડિટનો ટોટલ કરો, એમાંથી ડેબિટના બધા એક્સપેન્સ લેસ કરવાના એટલે ગેપ આવશે 6,00,000. એના 20% મેનેજરને કમિશન આપવાનું છે એટલે 1,20,000 કમિશન થશે. બાકીનો નેટ પ્રોફિટ 4,80,000. તો અહીંયા દાખલો પૂરો થઈ જાય. લાસ્ટ હજી એક દાખલો આપણે સમજી લઈએ એટલે અહીંયા ચેપ્ટર પૂરું કરીએ. નંબર 6, એ શિપ જય દરિયાલાલ કમેન્ડ્સ ઇટ્સ વોયેજ ફ્રોમ મુંબઈ ટુ ચેન્નઈ ઓન 10/8/2000 એન્ડ રિટર્ન ટુ મુંબઈ 21/10/2000. ધ ઇન્ફોર્મેશન ઇન રિસ્પેક્ટ ઓફ ધી વોયેજ ઇઝ ગિવન બિલો. ડિટેલ્સ ઓફ ગુડ્સ કેરેડ ટુ ચેન્નઈ 1,500 ટન્સ પર ટન ₹200. Return from Chennai 1000 tons per ton ₹175. Loading unloading wages ₹3 per ton. Freight received in outward journey ₹2,50,000. Freight received in return journey ₹175. Passage money ₹17,150. Coal opening stock, purchase of coal, સ્ટોક ઓફ કોલ એટ ધી એન્ડ ઓફ ધી વોયેજ, પોર્ટ ચાર્જિસ, સેલેરી, સન્ડ્રી એક્સપેન્સીસ, યુઝ ઓફ સ્ટોર્સ, ફ્રેટ ઇન્સ્યોરન્સ, એન્યુઅલ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, મંથલી સેલેરી ઓફ કેપ્ટન અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ શિપ હાફ યરલી. Address commission is to be calculated at 4% on outward freight and 5% on inward freight. Primage is received at 2% on freight. Book value of ship as on original cost on straight line method. The ship was purchased 1196. The manager is entitled 10% commission on profit. Prepare voyage account. ચાલો સિક્વન્સ માં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફ્રેટ ઇન્સ્યોરન્સ, ફ્રેટ રિસીવ થયું છે 2,50, તો લખવું આપણે આઉટવર્ડ 2,50 પ્લસ રિસીવેબલ. તો જો અહીંયા છે ડિટેલ્સ આપી, ચેન્નઈ થી ગયા હતા ત્યારે 1500 ટન લઈ ગયા અને એક ટન નું ભાડું 200 રૂપિયા છે. તો 1500 ગુણ્યા 200 કરો તો ખરેખર 3,00,000 મળવું જોઈએ. મળ્યું છે કેટલું? 2,50. તો હજી મળવા પાત્ર બાકી કેટલું છે? તો રિસીવેબલ ફ્રેટ 50,000 છે. ટોટલ કેટલું? 3,00,000. એના 2% પ્રાઇમેજ કરો એટલે 6,000. આઉટરમાં 3,06,000. એવી જ રીતે ઇનવર્ડ ફ્રેટ 1/75 આપેલું છે, એના 2% પ્રાઇમે 3,500 એટલે 1,78,500. પેસેજ મની 17,150. પછી કોલ, તો આપણે લખ્યું કોલ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, તો એની એન્ટ્રી મૂકી અને આઉટરમાં કેટલા જશે? 89,000. પછી એક છે, સોરી અહીં એક એન્ટ્રી બાકી રહી ગઈ, જો લોડિંગ અનલોડિંગ વેજીસ ટન ના 3 રૂપિયા આપ્યા છે
તો 1500 ટન ગયા વખતના છે અને આવ્યા ત્યારે 1000 ટન છે 2500 ટન ઉપર 3 રૂપિયા લેખે 7500 પોર્ટ ચાર્જિસ સેલરી સન્ટ્રી યુઝ ઓફ મટીરીયલ ફ્રેટ ઇન્સ્યોરન્સ આ પાંચ એન્ટ્રી કોપી પેસ્ટ કરીને મૂકી દેવાની છે બરાબર કોપી પેસ્ટ કરીને લખી નાખવાની છે એમાં કાંઈ ડિટેલ્સ આવશે નહીં પછી આવશે એન્યુઅલ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ તો એન્યુઅલ છે ને આપણે 73 દિવસમાં કન્વર્ટ કરવા પડશે 54000 ગુણ્યા 73 ભાગ્યા 365 એટલે કે 10800 એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ મંથલી સેલેરી ઓફ કેપ્ટન મંથલી હોય તો પહેલા એને એન્યુઅલ કરવા પડે એન્યુઅલ કર્યા પછી ગુણ્યા 73 ભાગ્યા 365 એટલે કે 12960 ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હાફ યરલી કીધું છે તો હાફ યરલી એટલે ગુણ્યા 2 કરવા પડે એટલે એન્યુઅલ મળી જાય ગુણ્યા 73 ભાગ્યા 365 9000 રૂપિયા એડ્રેસ કમિશન નું તો આપણે કેલ્ક્યુલેશન કરી નાખ્યું જો આ દાખલામાં બધી જ વર્કિંગ નોટ બતાવી છે ડેપ્રિસિએશન નહી 96 એ પરચેસ કર્યું છે 2000 નું આપ્યું છે એટલે કે 4 વર્ષનો 10% લેખે 40% કપાઈ ગયો હોય બરાબર તો હવે 60% એ કિંમત કેટલી વધી છે 6 લાખ તો ઓરિજિનલ જોતી હોય તો 100% એ કેટલી તો આપણને 10 લાખ રૂપિયા ઓરિજિનલ કોસ્ટ મળે 10 લાખના 10% કરો તો 1 લાખ થાય ગુણ્યા 73 ભાગ્યા 365 તો 20000 રૂપિયા ડેપ્રિસિએશન થશે એ આપણે અહીંયા મૂકી દેવાનું છે મેનેજર ને કમિશન આપવાનું છે તો જો એની વર્કિંગ નોટ કરી છે કે ક્રેડિટ સાઇડ નો ટોટલ કેટલો છે 501650 એમાં ડેબિટ સાઇડ નો ટોટલ લેસ કરો એટલે 253000 વધ્યા એના 10% એટલે 25300 તો નેટ પ્રોફિટ આપણને 227700 મળી જાય 501650 ટોટલ So you are working on હવે આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં બીજું ચેપ્ટર હવે સ્ટાર્ટ કરશુંવાનું આ વખતે જનરલ ઓપ્શન છે એટલે સેલા બે ચેપ્ટર છે પહેલા લઈ લઈ છે પછી એવું હોય તો ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં આપણે ચાલુ કરશું આના બે ચેપ્ટર પહેલા પૂરા કરી નાખી પછી ફાઇનાન્શિયલ અકાઉન્ટ લઈએ ચલો ઓકે થેન્ક યુ વેરી મચ અને આગળ જોઈ લેજો બધી વ્યવસ્થિત વર્કિંગ નોટ બતાવવાની હો એક્ઝામમાં વર્કિંગ નોટના માર્ક હોય છે